ગત રવિવારે સુરતની ગોલ્ડન સ્ટાર કન્ટ્રી ક્લબ ઓફ ઇન્ડિયાની હોટલમાં રોકાયેલા વૃદ્ધનું લિફ્ટમાં ફસાવાથી મોત નીપજ્યું હતું આ ઘટનામાં બીજા માળેથી વૃદ્ધે લિફ્ટ બોલાવવા સ્વીચ દબાવી હતી પરંતુ ટેકનિકલ ખામીના કારણે લિફ્ટ આવ્યા વિના જ દરવાજો ખુલી ગયો લિફ્ટ આવી હોવાનું સમજી વૃદ્ધ અંદર પ્રવેશ્યા અને તેઓ દિવાલ અને લિફ્ટ વચ્ચે ફસાઈ ગયા હતા જેથી વૃદ્ધનું મોત નીપજ્યું હતું આ ઘટનામાં FSL ની મદદ લેવાઈ હતી જેમાં બહાર આવ્યું હતું કે માત્ર લિફ્ટના રેગ્યુલર મેન્ટેનન્સના અભાવે મિકેનિકલ સ્વિચમાં ડિફેક્ટ થતા આ ઘટના સર્જાઈ હતી અને લિફ્ટની સામાન્ય ખામીના કારણે વૃદ્ધને મોતની સજા મળી પ્રાથમિક અહેવાલ દરમિયાનમાં કોઈ લિફ્ટની ઓપરેશનમાં પ્રોબ્લેમ અથવા તો એમાં કોઈ મિકેનિકલ ફોલ્ટ પ્રાથમિક રીતે એમના કહેવા પ્રમાણે આવેલ નથી છતાં પણ ફાઇનલ રિપોર્ટ માટે એ લોકો ગાંધીનગરથી અભિપ્રાય મંગાવે ત્યારે આવશે ચેન્જ હાલના તબક્કે કહી શકાય એમ દિન પ્રતિદિન બહુમાળી ઇમારતો વધી રહી છે જેમાં સુવિધાના ભાગરૂપે લિફ્ટ મૂકવામાં આવે છે લિફ્ટ બંધ થવાના કારણોમાં મુખ્યત્વે લોકોમાં લિફ્ટની જાળવણી અંગેની જાગૃતિનો અભાવ હોવાનું બહાર આવ્યું છે સુરત શહેરમાં છેલ્લા બે વર્ષમાં લિફ્ટમાં લોકોના ફસાવવાની પચીસ ઘટનાઓ સામે આવી છે જેમાં મોટાભાગના લોકોને ફાયર બ્રિગેડ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા કે ચાર લોકોના મોત પણ નીપજ્યા હતા જ્યારે પણ આવી કોઈ ઘટના બને છે ત્યારે ફાયર બ્રિગેડ દ્વારા જે તે ઇમારતની એનઓસી રદ કરવામાં આવે છે અને તે ફરીથી ના વાંધા પ્રમાણપત્ર મળ્યા બાદ જ લિફ્ટ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવે છે આવી દુર્ઘટના બનવાના ફાયર ઓફિસરે આપેલા કારણો પર નજર કરીએ તો લિફ્ટનું સમયાંતરે મેન્ટેનન્સ ન કરાવવું લિફ્ટ ન આવી હોવા છતાં લિફ્ટનો દરવાજો ખુલી જવો લિફ્ટ બંધ હોવા છતાં લોકોનું અંદર પ્રવેશવું લીફ્ટના પારદર્શક દરવાજા ન હોવા અનધિકૃત વ્યક્તિ પાસે લિફ્ટ મેન્ટેનન્સ કરાવવું અને લિફ્ટ બંધ હોવા છતાં તેની સૂચના ન લખવી જેવા કારણોનો સમાવેશ થાય છે સુરત મહાનગરપાલિકાના એરિયાની અંદર જે હાઈરાઈઝ બિલ્ડિંગ મલ્ટીપ્લેક્સ સિનેમા થિયેટર ને જ્યારે અમે નોન ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપતા હોઈએ છીએ તે વખતે તમારા ચેકલિસ્ટ પ્રમાણે નેશનલ બિલ્ડિંગ કોડ પાર્ટ ફોરના ચેકલિસ્ટ પ્રમાણે એક એક વસ્તુનું નિરીક્ષણ કરવામાં આવતું હોય છે અને પરીક્ષણ પણ કરવામાં આવતું હોય છે લિફ્ટમાં લોકોના ફસાવાની મોટાભાગની ઘટનાઓમાં લિફ્ટમાં લાકડાના દરવાજા હોય છે ફાયર બ્રિગેડે આરપાર જોઈ શકાય તેવા દરવાજા રાખવાની સલાહ આપી છે જો લિફ્ટની જાળવણી બાબતે સામાન્ય તકેદારી રાખીને તેનું નિષ્ણાંત વ્યક્તિ દ્વારા સમયસર મેન્ટેનન્સ કરાવવામાં આવે તો લિફ્ટ બંધ થવાની ઘટનામાં ઘટાડો થઈ શકે તેમ છે કેમેરામેન પ્રવીણ ચાવડા સાથે નરેન્દ્ર રાઠોડ વીટીવી સુરત